नमस्कार मित्रों, अत्यारना ताजा शैक्षणिक समाचार। गुजरात सरकार फरी गई। तमाम गुजराती हवे चेती जजो, उत्तरायण पर्व ने थशे मोटी कार्यवाही। गुटका पान मसाला ने थशे दंड अने सुप्रीम कोर्टे सरकार ने खखड़ावी जेवा समाचार जाणता पहला तमे जो चैनल में नवा हो तो खास मित्रों अपनी चैनल ने फटाफट सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा अने उपयोगी समाचार आखो दिवस ना समयसर अमे तमने पहोंचाड़ता रहे। वीडियो गमे तो लाइक कर देजो अने वधु ने वधु आपना मित्रों ने झड़पथी मोकली आपजो। उत्तरायण तेहवार उजवता पहला ध्यान राखजो, नहीं तो थशे मोटी कार्यवाही। उत्तरायण पर्व 2023 माटे राजकोट पोलीस कमिश्नरे जाहेरनामु बहार पाड्यु छे, जेनो अमल नहीं करनारा पर कार्यवाही करवानो उल्लेख करवामां आव्यो छे। जाहेरनामा मुजब चाइनीज दोरी अने तुक्कल पर प्रतिबंध मुकवामां आव्यो छे। साथे जाहेर मार्गो पर घासचारो वेचनारा अने पशुने जाहेरमां घासचारो नाखीने ट्राफिक अवरोध करनारा सामे पण कार्यवाही कराशे, तेम पोलीस कमिश्नरे जणाव्यु छे। હવે તમામ ગુજરાતીઓ ચેતી જજો, હવે અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનારા દુકાનદારો સામે દુકાનો સીલ કરી દંડની કાર્યવાહી હાથ ધરાશે। આંગે ખુદ એમસી કમિશનરે રાઉન્ડ લઈને રોડ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના આપી છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પણ આ કાર્યવાહી શરૂ કરી છે, જે અંગે શહેરમાં 271 જગ્યાએ તપાસ કરી 219 લોકોને નોટિસ ફટકારાઈ છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે 28,350 રૂપિયા જેટલો દંડ પણ ફટકાર્યો છે। સુપ્રીમ કોર્ટે સરકારને ખખડાવી। સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે ગેરકાયદેસર શરાબ વેચાણના કેસની સુનાવણી થઈ હતી, જેમાં સુપ્રીમ કોર્ટે પંજાબની ભગવત માન સરકારને ફટકાર લગાવી અને પંજાબ સરકારને ગેરકાયદેસર દારૂના ધંધા સામે કડક કાર્યવાહી નહીં કરવા પર કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। જસ્ટિસે કહ્યું કે બિહારમાં લઠ્ઠાકાંડનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જુઓ બિહારમાં શું થયું છે, ઘરમાં જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય, સમયસર બચાવ વ્યવસ્થા કરવામાં જ સમજદારી છે। ત્યારબાદ ગુટકા પાન મસાલા વધુ થશે મોંઘા। દેશમાં જલ્દી ગુટકા પાન મસાલા પર 38% સ્પેશિયલ ટેક્સ લગાવી શકે છે। જીએસટી કાઉન્સિલે કહ્યું છે કે આ વસ્તુ પર તેની ક્ષમતા અનુસાર ટેક્સ લગાવવો જોઈએ। આ પછી મંત્રીઓના જૂથે વિશિષ્ટ ટેક્સ આધારિત શુલ્ક લાગુ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે। વિશેષ કર લાગુ થયા બાદ સરકાર વધુ આવક થશે અને તેનાથી કરચોરી રોકવામાં મદદ મળશે। હાલમાં આ વસ્તુ પર છૂટક કિંમત પ્રમાણે 28% જીએસટી અને વળતર ચાર્જ લાગે છે। ખૂબ જ મહત્વના શૈક્ષણિક સમાચાર। ચૂંટણી બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલની ગુજરાત સરકાર ફરી ગઈ। ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓની ગ્રાન્ટ કાપી લેવામાં આવી છે, તેથી શાળા સંચાલકોમાં નારાજગી છે। બોર્ડના પરિણામ આધારિત શરતો મુજબ શિક્ષણ વિભાગે ગ્રાન્ટ કાપીને ગ્રાન્ટેડ શાળાઓને ગ્રાન્ટ ચૂકવી છે। અગાઉ ચૂંટણી પહેલા નાણામંત્રી અને શિક્ષણ મંત્રી સાથે શાળા સંચાલકની બેઠક મળી હતી, જેમાં સરકારે બોર્ડના પરિણામના આધારે ગ્રાન્ટ નહીં કાપવા સાથે ગ્રાન્ટ નીતિમાં સુધારો કરવાની બાંયધરી આપી હતી, જેમાં સરકાર હવે ફરી ગઈ છે।